અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે કોરોના સમય દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ગેરરીતિમાં ભાજપના જ એક કાર્યકર ઉપર આક્ષેપ થયા છે. કોરોના મહામારીને અટકાવવા માટે સરકાર દ્વારા 25 માર્ચના લોકડાઉન આપવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનને લઈ દેશના તમામ પરિવહનના સાધનો બંધ થઈ ગયા હતા અને તેના લીધે અનેક પરપ્રાંતીય મજૂરો ફસાઈ ગયા હતા. તેવામાં અમીરગઢ તાલુકામાં આવેલી ચીમની ઇટવાળા મજૂરી કરતા 80 જેટલા મજૂરો પણ ફસાયા હતા અને આ મજૂરો તેમના વતન પહોંચી શકે તે માટે સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન પણ મૂકવામાં આવી હતી. સરકાર દ્વારા તો આ ટ્રેન નિઃશુલ્ક મૂકવામાં આવી હતી, પરંતુ તેમ છતાં મજૂરોને વતન મોકલવા માટે નાણાં લેવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઇટવાળાના સંચાલકનું માનીએ તો તેમના ઇટવાળામાં 80 મજૂરો પ્રપ્રાંતીય હતા અને સ્પેશિયલ ટ્રેન મારફત તેમના વતન મોકલવા માટે અમીરગઢ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બીનાબેન પંડ્યાના પતિ અને અમીરગઢ ભાજપના કાર્યકર યોગેશભાઈ દ્વારા આ 80 મજૂરોને તેમના વતન મોકલવા માટે મજૂર દીઠ 1000ની માગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ 80 મજૂરોના 45000 નક્કી કરવામાં આવ્યા હતા. બાદમાં ઇટવાડાના સંચાલક બજુભાઈ પટેલે આ નાણાં યોગેશભાઈ પંડ્યા બહાર હોવાના લીધે તેમના ઘરે પહોંચી તેમના પત્ની અને અમીરગઢ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બીનાબેન પંડ્યાને આપ્યા હતા. બાદમાં જ્યારે બચુભાઈ પટેલના સરકાર દ્વારા પ્રપ્રાંતીય મજૂરોને નિઃશુલ્ક તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાની ખબર પડતા તેમણે યોગેશભાઈ પાસે નાણાં પરત મળવાની માગણી કરતા યોગેશભાઈ પંડ્યાએ નાણાં પરત આપવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં ઇટવાડાના સંચાલક બચુજી ઠાકોરે આ અંગે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરતા આ ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઇકબાલગઢનો વતની છું અને બારોદરા ગામની અંદર મારો પટ્ટો ચાલે છે ઈંટનો. ત્યાં કારણે લોકડાઉન બન્યું એટલે મારા પાસે યુપીના લેબરો હતા, મજૂરો. એ મજૂરો બેઠા બેઠા મારા પાસે 2 મહિના રોટલા ખાધા. એના પછી લોકડાઉનની અંદરથી ગાડીનો કોઈ વ્યવસ્થા સરકારે કરી યુપીમાં જવા માટે મજૂરોને, તો મેં મજૂરોને યુપી જવા માટે તૈયાર કર્યા. એના પછી મને જાણ મળી કે ઇકબાલગઢમાં યોગેશભાઈ પંડ્યા છે, એ આ લોકોને મજૂરોને મોકલે છે યુપી. હું ભાઈ યોગેશભાઈ પંડ્યા પાસે મજૂરો માટે ગયો કે ભાઈ મારે 80 મજૂર છે, એમને યુપી મોકલવા છે. યોગેશભાઈ પંડ્યા કીધું કે અમે મોકલી આપશું. એના પછી મને કીધું કે ભાઈ મોકલવાના 1 મજૂરના 1000 રૂપિયા થશે. તો એમના સાથે અમને આજીજી કરી, ખૂબ નમ્રતા વિનંતી કરી, વાત કરી, તેમણે મને છેલ્લા 700 રૂપિયા કીધા. 700 રૂપિયામાં મેં કીધું કે મને થોડુંક મોંઘું પડે છે, હું ગરીબ માણસ છું, મારા પાસે એવા બધા પૈસા નથી, તો મને થોડાક સમજીને વાત કરો તો આપણે મજૂરો મોકલી દઈએ. એટલે હા ના કરતા યોગેશભાઈ સાથે મારે 45000માં વાત થઈ. એના પછી યોગેશભાઈને પૈસા આપવા માટે અમારો જે ભાઈ લેબર કોન્ટ્રાક્ટર ઠેકેદાર છે એને મેં 45000 રૂપિયા આપ્યા અને એ ભાઈ જઈ અને બીનાબેન યોગેશભાઈ પંડ્યાના હાથમાં આપી આવ્યા છે. એના પછી મને એવી જાણ થઈ સરકાર દ્વારા જે ટિકિટોના પૈસા લીધા હતા એ સરકારે નથી લીધા, સરકારે માણસોને ફ્રી મોકલ્યા છે યુપી. અને યોગેશભાઈ મારા પાસેથી 45000 રૂપિયા ઠગી અને આવી રીતે લઈ ગયો છે. અને એના પછી એના પાસે હું અવારનવાર ગયો, ભાઈ તમે મારા પૈસા લીધા છે એ મને પાછા આપો. ત્યારે યોગેશભાઈએ મને 4-5-6 ધક્કા ખવડાયા અને મને ના આપ્યા. એના પછી છેલ્લે યોગેશભાઈ કંટાળી ગયો એટલે મને કીધું કે ભાઈ હું તને પૈસા નહીં આપું, તારાથી જે થાય કરી નાખ, મારી પહોંચ કેન્દ્ર સુધી છે. રાજ્યમાં તો છે પણ મારી પહોંચ કેન્દ્ર સુધી પણ છે. એના પછી હું ઘેર આવતો રહ્યો. ઘેર આવ્યા પછી મેં વિચાર કર્યો, 2-4 માણસોની સલાહ લીધી કે ભાઈ મારે શું કરવું. તો 2-4 માણસોએ મને સલાહ આપી કે ભાઈ તમે અમીરગઢમાં ફરિયાદ કરો. હું અમીરગઢ ગયો FIR ફડાવવા, તો PSI સાહેબ મહારાષ્ટ્ર ગયેલા હતા, એ સાહેબ નહોતા, એટલે હું ગયો પાલનપુર SP સાહેબ પાસે. SP સાહેબ પાસે જઈ અને મેં એમને રિપોર્ટ આપ્યો એટલે સાહેબે મને એક કાગળ આપી દીધું છે અને એની તપાસ કાલે આવી છે ઇકબાલગઢની અંદર. બરાબર, હવે પોલીસ જે કરે ખરું, આને આગળ મને કંઈ ખબર પડતી નથી. 4 માણસો જે યોગ્ય પગલું લેશે એ મને માન્ય છે. શાહેદ અલી, આપને અહીંયા સે લોકડાઉન કે વખત કિતને મજૂર અહીંયા સે ભેજે દે? 80 મજૂર ભેજે દે. 80 મજૂર આપ કિસકે ભઠ્ઠે પે કામ કર રહે થે? બચ્ચુભાઈ પટેલ.
वहाँ क्या काम कर रहे थे आप? ईंटें पाड़ रहे थे। ईंटें पाड़ रहे, ईंटे वाले मजदूर जो अपने यूपी भेजे हैं, तो क्या आपने किसी को पैसा दिया था क्या? योगेश्वर भाई पंड्या को दिए थे। योगेश पंड्या? हाँ। कितने पैसे दिए थे? को दिए थे 45,000। कितने पैसे दिए थे? 45,000। 45,000 रुपये थे। ये कब की बात है? ये पाँचवें महीने में 7 तारीख, जब ये लॉकडाउन हुआ था। लॉकडाउन हुआ था जब। बराबर, तो आपने उनकी पत्नी को दिया था? उनकी पत्नी को दिया था। क्यों उनकी पत्नी को दिया था? योगेश्वर भाई का कॉल आया था, बोले मेरे घर पे पैसे दे दो। आ उपरांत योगेश पंड्या ने लिए अत्यारे अमीर घटना भारतीय जनता पार्टी ना नमवाड़ा एक ग्रुप में मैसेज वायरल थयो हतो, जहां योगेश भाई पंड्या द्वारा स्वामी विवेकानंद गुजरात राज्य युवा बोर्ड ना बेनर हेठळ गैरकायदेसर रीते नाणा उघरावामां आवता होवाना भाजपना कार्यकरे आक्षेप कर्या हता। त्यारे आ तमाम बाबते अमारा अमीरगढ़ना संवाददाता रामलाल मीणाए योगेश भाई पंड्यानो संपर्क कर्यो, त्यारे तेमणे आवा मैसेज करनार व्यक्ति ने नासमज जणाव्यो हतो अने कोईना कहेवाथी आ मैसेज कर्यो होवानुं जणावी पोतानो बचाव कर्यो छे, परंतु सोशियल मीडियामां तेमणे बदनाम करती पोस्ट करनार सामे कोई पण कार्यवाही करवानो इनकार कर्यो छे। સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્યના યુવા વોર્ડના અમીરગઢ તાલુકાના સંયોજક છો તમે? હા। કેટલા સમયથી છો? 12 મહિના। અને ગુજરાત સરકાર દ્વારા તમને આ સંયોજક પદ ઉપર કોઈ પગાર આપવામાં આવે છે? ના, ગુજરાત સરકાર આમાં નથી ઇન્વોલ્વ। તો આજે અમીરગઢ ભાજપ ગ્રુપના અંદર તમારા વિરુદ્ધનો એક મેસેજ વાયરલ થયેલો છે, એ બાબતે તમારું શું કહેવું? એ મેસેજ બિલકુલ પાયાવિહોણો અને તદ્દન ખોટો છે, અને એ મેસેજના અંદર એ ભાઈ જે મેસેજ કર્યો છે એને મેં ફોન કર્યો કે ભાઈ આ મને પહેલાં તો જાણ નહોતી આ મેસેજ થયો, પણ અમુક મિત્રોનો ફોન આવ્યો કે ભાઈ આ મેસેજ આવો ગ્રુપમાં આવ્યો છે, પછી ભાઈને મેં ફોન કર્યો કે ભાઈ આ મેસેજ કેમ કર્યો તમે, તો એ મેં ભાઈએ ગ્રુપના અંદર જ લેખિતમાં માફી માગી છે કે ભાઈ આ મેસેજ અજાણતામાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મારા દ્વારા થઈ ગયો છે, જેની હું માફી માગું છું, આમાં બિલકુલ ખોટી રીતે અને પાયાવિહોણું બિન એકદમ આક્ષેપ કરવામાં આવ્યો છે। પણ મેસેજમાં તો એ પણ જમા હતો કે તમે અમીરગઢ તાલુકામાં ઈટ ઉદ્યોગના ઠેકેદારો પાસે ખંડણી પણ માગો છો, એ પણ ભાઈ મેસેજમાં માફી માગી લીધી કે ખોટો મેસેજ કર્યો છે એને, ને ખોટી પર પાયા વિહોણી વાત છે મેસેજમાં છે જ। તો એ વ્યક્તિ ઉપર તમારે કોઈ પોલીસ ફરિયાદ કરવાની? ના ના ના, એ માણસ મૂળ બિલકુલ નાદાન અને ભોળો માણસ છે, અને એને ખબર નહીં, એને લખ્યું કહ્યું કે અસામાજિક તત્વો દ્વારા કંઈક અરાજકતા ફેલાવવા માટે આવો પ્રયત્ન કર્યો હશે, પણ એ માણસ બિચારો બહુ નિર્દોષ છે અને ખોટી રીતે એને ભેળવી દેવામાં આવ્યો છે। તો એ સામાજિક તત્વો દ્વારા સુધી તમે પહોંચવાની કોશિશ કરશો ખરા? હા, પ્રયત્ન કરીશું ચોક્કસથી, કેમ કે આવું ખોટું સમાજમાં આવો દૂષણ ફેલાવનાર વ્યક્તિઓને તો આવવા જ જોઈએ।